તો યુપીએસસી ની તૈયારી કરવા હું ગયો ત્યારે સૌથી પહેલી ગોલ્ડન એડવાઇસ મને મળી હતી કે આ પઢના હે ઉસસે જ્યાદા જરૂરી યે જાનના હે કે ક્યા નહીં પઢના હે. દીપિકા પદુકોણે કયો શરારા પહેર્યો હતો અને વિરાટ અને અનુષ્કાએ ડેટિંગ ક્યારે ચાલુ કર્યું હતું, એ ન્યૂઝથી તમને એક્ઝામ પાસ થવામાં કંઈ મદદ નહીં થાય. એટલે તમે મને જો બેર મિનિમમ પૂછો કે મિનિમમમાં મિનિમમ કેટલું વાંચવાનું, તો એક પેજ એક્સપ્લેનનું, એક પેજ ઇકોનોમી. ઇન્ડિયન એક્સપ્રેસ ઇન્ડિયાનું કદાચ સૌથી ન્યુટ્રલ ન્યૂઝપેપર છે. સાથે 7 દિવસની રીડિંગની થોડીક સ્ટાઇલમાં ડિફરન્સ હોય છે. સોમથી શુક્ર અલગ, શનિ અલગ, રવિ અલગ. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. તમારી એક્ઝામનો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય છે કરંટ અફેર્સ. લગભગ કોઈ પણ એક્ઝામમાં 60% જેવા ક્વેશ્ચન્સ કરંટ અફેર્સમાંથી આવતા હોય છે. ઇવન હિસ્ટ્રી જોગ્રાફીના પણ ક્વેશ્ચન્સ ઘણા કરંટ બેઝડ હોય છે. ઘણી વખત ખ્યાલ ન આવતો હોય આપણને કે આ કરંટનો હતો, આપણે માની લેતા હોઈએ કે હિસ્ટ્રીનો હતો કે જોગ્રાફીનો હતો. પણ એ હિસ્ટ્રી અથવા જોગ્રાફીનો પણ એ ક્વેશ્ચન એટલા માટે આવ્યો હતો કે કરંટમાં કંઈક એની આસપાસ થયું હતું. જેમ કે પાનીપત જેવું પિક્ચર આવે તો એને લગતો ક્વેશ્ચન આવી શકે. બહુ સિમ્પલ ઉદાહરણ આપ્યું છે મેં. ભૂચર મોરીનો મેળો દર વર્ષે છાપામાં આવતો હોય છે. ઘણા બધા મેળાઓ જે બહુ ફેમસ હોય છાપામાં આવતા હોય છે, ઘણી વખત એને રિલેટેડ ઊંડાણમાંથી પ્રશ્નો આવી જતા હોય છે. આપણે માનતા હોઈએ કે હિસ્ટ્રીનો છે પણ એ હોય એકચ્યુઅલી કરંટનો. તો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક તમારો કરંટ અફેર્સ છે, એના માટે સૌથી જરૂરી વસ્તુ છે ન્યૂઝપેપર. મારી દ્રષ્ટિએ જોવો તો ન્યૂઝપેપરનો કોઈ પર્યાય નથી, કોઈ ઓલ્ટરનેટ નથી એનું. એક માર્ક તમને ઘણા લોકો સજેસ્ટ કરતા હશે કે કરંટ અફેર્સનું મટીરિયલ વાંચી લ્યો, ફલાણી વેબસાઇટમાંથી, ફલાણા ઇન્સ્ટિટ્યૂટમાંથી પીડીએફ મળી ગયું, ઇનફ છે. આપણે પણ આપીએ છીએ, છતાંય કહું છું મારું આપેલું પણ ઇનફ નથી હોતું, કોઈનું આપેલું ઇનફ ન હોય. કરંટ અફેર્સમાં હું સજેસ્ટ કરું છું ડેઈલી એક ન્યૂઝપેપર વાંચવાની આદત રાખો અને એક મેગેઝિન વાંચવાની આદત રાખો. એનો એનો ફાયદો છે તમને. એક ન્યૂઝપેપર વાંચશો તો તમારી રાઇટિંગ સ્કિલ્સ ઘણી ઇમ્પ્રૂવ થઈ જશે. અને યુપીએસસી જીપીએસસી વાળી એક્ઝામ્સ આપતા હો તમે ખાસ કરીને, તો તમારે મેઇન્સનું પેપર લખવાનું જ છે. તો તમારે રાઇટિંગ સ્કિલ ઇમ્પ્રૂવ કરવી જ પડશે. એક મેચ્યોરિટી અલગ હશે, તમને રીડિંગ હેબિટ હશે, વાંચવાની આદત હશે, તો તમારા લખાણમાં એક મેચ્યોરિટી અલગ હશે બીજા લોકો કરતાં. જેણે ખાલી ફેક્ટ્સ વાંચ્યા છે ને એ પોતાનો ઓપિનિયન એટલો સારી રીતે નહીં આપી શકે. એટલે એક સ્ટોરી ફોર્મેટ તમે વાંચેલી હોય ન્યૂઝપેપરમાં તો એનાથી તમારા આન્સર્સમાં ઘણો ડિફરન્સ આવશે. ઇવન આઈબીપીએસ એસબીઆઈ પીઓમાં પણ એસએનું એક પેપર હોય છે, ભલે 30 માર્કનું તો 30 માર્કનું, પણ એનાથી તમારા વિચારોની મેચ્યોરિટી અલગ થઈ જશે. તો ઇવન લેટર રાઇટિંગ એમાં પૂછે છે, એમાંય ઘણી વખત કરંટ અફેર્સનો કોઈ ઇશ્યુ હોય છે. જેમ કે હમણાં એક ટોપિક હતો, તમે તમારા ભાઈને ટ્રાફિક રૂલ્સના પાલનનું મહત્ત્વ સમજાવો છો, તો એના માટે પણ તમે જો ન્યૂઝપેપર વાંચ્યું હશે તો તમને ખ્યાલ હશે, નહીંતર તમે ગપગોળા માર્યા રાખશો આ છે ફલાણું છે ઢીકણું છે. તો સિલેક્ટ થયેલા કેન્ડિડેટમાં અને રિજેક્ટ થવાવાળા કેન્ડિડેટમાં ઘણા બધા ફરક હોય છે. અને માઇનર એજ 5-5 માર્કની એજ જો ઘણી જગ્યાએ થઈ જાય તો 5 માર્ક તો સાહેબ ડૂબતા માણસને બચાડી દેતા હોય. તો હું સજેસ્ટ કરું છું ઇન્ડિયન એક્સપ્રેસ, અને મેગેઝિનમાં હું સજેસ્ટ કરું છું પ્રતિયોગિતા દર્પણ. હિન્દી ઇંગ્લિશ બે ભાષામાં મળે છે. ગુજરાતી મેગેઝિન મારી દ્રષ્ટિએ બહુ સારા નથી હોતા. ડિફરન્સ તમારે જો ચેક કરવો હોય તો તમારી જાતે તમે જે મેગેઝિન વાંચતા હો ગુજરાતીનું, 1 મહિનાનું ઈ મેગેઝિન લઈ લેજો અને એ જ મહિનાનું પ્રતિયોગિતા દર્પણ લઈ લેજો. જો તમને ન્યૂઝ વધુ દેખાય પ્રતિયોગિતા દર્પણમાં, તમને એમ લાગે કે આ ઓલા કરતાં આમાં ઘણી બધી વધુ ન્યૂઝ કવર કરેલી છે, તો પ્રતિયોગિતા દર્પણમાં સ્વિચ થઈ જાજો. ઓકે, ઇન્ડિયાનું નંબર 1 મેગેઝિન છે કરંટ કમ્પિટિટિવ એક્ઝામ્સ માટેનું, અને ટોપ 20 લાર્જેસ્ટ સેલિંગ મેગેઝિન્સમાં પણ છે. એટલે તમારા FHM ને મેન્સ હેલ્થની સાથે સાથે પ્રતિયોગિતા દર્પણ કમ્પીટ કરે છે, ફિલ્મફેરની બધાની સાથે. અને મેં દિલ્હીમાં એક મેગેઝિનની રાઇટિંગ ટીમમાં કામ કરેલું છે, તો મને ખ્યાલ છે એ લોકોની જે જે પ્રોપર મેગેઝિન જ લખતા હોય ને, જે 24 કલાક કરંટ અફેર્સનું જ કામ કરતા હોય, એ લોકોની 25-30 રાઇટર્સની ટીમ હોય. એક કે એક સબ્જેક્ટના અલગ અલગ રાઇટર્સ હોય છે એ લોકો પાસે,
અને બહુ ક્રીમ રાઇટર્સ એ લોકો લેતા હોય છે. તો મેં એ ટીમ ક્લોઝલી જોયેલી છે. તો જે એ લોકો ફૂલ ટાઈમ એ જ કામ કરે છે તો એની પાસે એ લેવાય. જેની સ્પેશિયાલિટી ગુજરાતી થાળી હોય એની પાસે ગુજરાતી થાળી લેવાય, એની પાસે સાઉથ ઇન્ડિયન જમવા ન જવાય. તો ઇન્સ્ટિટ્યૂટનું કામ ગુજરાતી થાળી છે, કરંટ અફેર્સ સાઉથ ઇન્ડિયન છે. ઓકે, આપી દઈએ ચાલી જાય પણ ઓલા જેવી મજા નહીં આવે. ઓકે, એટલે બેટર છે ઇન્સ્ટિટ્યૂટ પાસે તમારે આશા રાખવી જોઈએ ક્વોલિટી ટીચિંગની, મટીરિયલની આશા ઇન્સ્ટિટ્યૂટ પાસે ન રાખો તો પણ સારું, ઓછી રાખો તો વધુ સારું. કારણ કે મટીરિયલ મફતે મળે છે માર્કેટમાં, તો કોઈ પણ ફોટોકોપીની દુકાને ઊભા રહી જશો બધા ઇન્સ્ટિટ્યૂટના મટીરિયલ મળી જશે. એના માટે કોચિંગ પસંદ ન કરાય. વિષય પર આવું, મારી દૃષ્ટિએ સારામાં સારું છાપું છે ઇન્ડિયન એક્સપ્રેસ. કઠણાઈ છે ભારતમાં કે ભારતીય ભાષાઓમાં સારા છાપા મળતા નથી હોતા, એટલે ન્યૂઝપેપર માટે તમારે ઇંગ્લિશ ન્યૂઝપેપર ઉપર આધાર રાખવો પડશે. અને એનાથી એક ફાયદો પણ થશે, એક કમ્પલસરી ઇંગ્લિશનું પેપર છે એમાં પણ તમને ફાયદો થશે. યુપીએસસી માટે ઘણા લોકો હજી એ ધ હિન્દુ પ્રિફર કરે છે. મારી સલાહ માનો તો દિલ્હીમાં અત્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સ ધ હિન્દુથી ઇન્ડિયન એક્સપ્રેસ તરફ સ્વિચ કરી ચૂક્યા છે. મારી દ્રષ્ટિએ ઇન્ડિયાનું બેસ્ટ ન્યૂઝપેપર અત્યારે ઇન્ડિયન એક્સપ્રેસ છે. ઓકે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા બિલકુલ પ્રિફર નહીં કરું, કારણ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં મસાલા ન્યૂઝ ઘણા બધા હશે. એટલે દીપિકા પદુકોણે કયો શરારા પહેર્યો હતો અને વિરાટ અને અનુષ્કાએ ડેટિંગ ક્યારે ચાલુ કર્યું હતું, એ ન્યૂઝથી તમને એક્ઝામ પાસ થવામાં કંઈ મદદ નહીં થાય. ભાઈ, તમારા માટે કામની ન્યૂઝ નથી, પણ તમને એ વાંચવાની ઈચ્છા એટલી થશે કે તમને એમ થશે કે લાવ 2 મિનિટ જોઈ લઉં. અને ઘણા સ્ટુડન્ટ્સે મેં ટ્રાય કરેલી છે કે ટ્રાય કરીએ આપણે, લાવ ને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કામની ન્યૂઝ વાંચીશ, નકામી ન્યૂઝ નહીં વાંચું. પણ એ સાલી એટલી લલચામણી હોય ને નકામી ન્યૂઝ કે આપણને એમ થાય 2 મિનિટ જોઈ લો, 2 મિનિટ જોઈ લો, અને 2 મિનિટ કરતાં કરતાં 1 કલાક ક્યાં વહી જાય મસાલા ન્યૂઝમાં તમને ખબર ન પડે. અને 1 કલાક વાંચ્યા પછી ડાયાબિટીસના દર્દીને મીઠાઈ ખાધા પછીનો જે અફસોસ થાય ને, એવો અફસોસ આપણને થાય કે સાલું ખોટી 1 કલાક બગડી ગઈ અને કામનું તો કાંઈ મળ્યું નહીં, ગેઇન થયો નહીં એકચ્યુઅલી. તો ધ હિન્દુ અને ઇન્ડિયન એક્સપ્રેસની ખાસિયત એ છે કે આમાં કામની જ ન્યૂઝ હોય છે, તમારી એક્ઝામ પર્સપેક્ટિવથી જે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે એ જ ન્યૂઝ હોય છે, બીજી ન્યૂઝ હોતી નથી. એનું નુકસાન એ છે કે કઈ નવી ગાડી આવી, કયું નવું પિક્ચર આવે છે એ તમને ખબર નહીં હોય, કારણ કે એ એક્ઝામમાં પૂછવાના નથી. ઘણા છોકરાઓને સવાલ હોય છે કે ઇન્ડિયન એક્સપ્રેસની કે ધ હિન્દુની લેંગ્વેજ નહીં સમજાય, ઇંગ્લિશ અઘરું હોય છે. તો એના માટે એ ભ્રમ છે આપણો. ઉલટાની ન સમજાય એવી ભાષા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની હોય છે. ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ હિન્દુને તો ઇંગ્લિશની ટેક્સ્ટ બુક કહેવાય છે, એટલે એ લોકો પ્રોપર પ્રોપર કરેક્ટ ઇંગ્લિશ યુઝ કરતા હોય છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ખબર નહીં, થોડુંક અમેરિકન ઇંગ્લિશ લખવાની ટ્રાય કરે છે એ લોકો, એમાં નથી અમેરિકન ઇંગ્લિશ રહેતું, નથી બ્રિટિશ રહેતું, નથી ઇન્ડિયન રહેતું, એકે ઇંગ્લિશ નથી રહેતું, ખીચડો થઈ જતો હોય છે. ઘણી વખત એવું થાય છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં કે હેડલાઇન 2 વાર વાંચવી પડે અને ક્લિયર ન થાય કે મતલબ શું છે આનો. ઓકે, ઇન્ડિયન એક્સપ્રેસમાં કે ધ હિન્દુમાં એ પ્રોબ્લેમ નથી હોતો. ઉલટાની મારી દ્રષ્ટિએ વધુ સરળ ભાષા આની હોય છે, એટલે લેંગ્વેજની દ્રષ્ટિએ પણ તમને હેલ્પ કરશે ન્યૂઝપેપર. ઓકે, તો મેઇન મુદ્દો એ આવે છે, યુપીએસસીની તૈયારી કરવા હું ગયો ત્યારે સૌથી પહેલી ગોલ્ડન એડવાઇસ મને મળી હતી, ક્યા પઢના હૈ ઉસસે જ્યાદા જરૂરી યે જાનના હૈ કે ક્યા નહીં પઢના હૈ. તો ન્યૂઝપેપરમાં પણ શું વાંચવાનું શું નહીં વાંચવાનું એ બહુ જરૂરી મુદ્દો છે. તો આજનો લેક્ચર આપણો એના ઉપર ફોકસ છે કે ન્યૂઝપેપર વાંચવું કઈ રીતે. ઈ પેપર વાંચવાનું સજેસ્ટ નહીં કરું. ઓકે, એમાં કંજૂસી ન કરતા 1 4 રૂપિયા 5 રૂપિયાનું છાપું હોય તો બંધાવી લેજો, હાર્ડ કોપી વાંચવા જેવી મજા નહીં આવે. એમાં એમાં સૂતા સૂતા પણ વાંચી શકાય, બેઠા બેઠા પણ વાંચી શકાય, ગળાને આરામ રહેશે, આંખોને આરામ રહેશે, તમારી આંખથી વધુ કિંમતી કોઈ વસ્તુ છે નહીં. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, પૈસા ખર્ચ કર્યા હશે ને તો તમે વાંચશો,
આમાં ફોનમાં તમને નવું નવું હશે, સ્માર્ટફોન વાપરવાનો નવો નવો ચાલુ કર્યો હશે ને એમાં પીડીએફ આવશે, એટલે સ્ટાર્ટિંગમાં તમને પેલા નાના છોકરાને મજા આવે ને, ઓહો આમાં પેપર, તો બે ચાર દિવસ વાંચશો પછી નહીં વાંચો મારી ગેરંટી છે. હું ન્યૂઝપેપરનો એડિક્ટેડ માણસ છું, પણ આમાં વાંચવાનો બહુ કંટાળો આવે છે સાહેબ. ઓકે, એટલે આમાં ઝીણક ઝીણકા આમ થાય સ્ક્રીનમાં, આંખ ફોડીને વાંચતા નહીં. મારી સલાહ માનો તો એક ન્યૂઝપેપર સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા ફેરિયાને કહી દેજો નાખતો જાય. અને કોઈ ગુજરાતી ન્યૂઝપેપર વાંચવું હોય તો કોઈ પણ વાંચી શકો છો, ત્રણેય પેપર સારા છે. જે ચારેય મેઇન ડેઇલીઝ આવે છે બધા સારા છે. ઓકે, એમાં હું નહીં કહું કે કયું વધુ સારું કયું ઓછું સારું, હું આને વધુ પ્રિફર કરું છું. એમાં છોકરાઓની એક વાત હજી એ હોય છે કે ગુજરાતી ન્યૂઝપેપરમાં ગુજરાતને લગતી ન્યૂઝ ઘણી બધી હોય છે, તો આમાં પણ ઘણી બધી હોય છે. અને મારો અનુભવ છે કે ગુજરાતની એક ઘણી બધી કામને લગતી ન્યૂઝ આમાં હોય છે જે ગુજરાતી ન્યૂઝપેપર્સમાં નથી હોતી. સૌથી પહેલાં તમારી પાસે ફ્રન્ટ પેજ હશે, ફ્રન્ટ પેજમાં લગભગ કામની ન્યૂઝ હોય છે. ઓકે, આપણી પાસે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ બિલની ન્યૂઝ છે આમાં પહેલી, કામની છે ન્યૂઝ, ફ્રન્ટ પેજ ઉપર લગભગ કામની ન્યૂઝ હોય છે. જાપાનના પ્રાઇમ મિનિસ્ટરે ભારતની વિઝિટ રદ કરી, કામની ન્યૂઝ છે. એની સામે એનઆરસીને લગતી, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝનને લગતી ન્યૂઝ છે, કામની છે. નીચે આંધ્રપ્રદેશની એક ન્યૂઝ છે, બહુ કામની નહીં કહું હું, પોલિટિકલ ન્યૂઝ છે. ઓકે, તો એ પોલિટિકલ ન્યૂઝ અવોઇડ કરી શકો છો તમે. અગેન એમપીમાં પણ પોલિટિકલ ન્યૂઝ છે, એને પણ અવોઇડ કરી શકો છો. મસાલા ન્યૂઝ બને ત્યાં સુધી અવોઇડ કરવી, વાંચો તો એને એન્ટરટેઇનમેન્ટ ગણવું, એને ભણવાના ટાઈમમાં ન ગણવું, એટલે એટલો ટાઈમ તમારા ભણવાના ટાઈમમાંથી બાદ કરી નાખજો. ફૂડ ઇન્ફ્લેશનની ન્યૂઝ છે, બહુ કામની ન્યૂઝ છે, ઇકોનોમીને લગતી છે. ઇન્ફ્લેશનના કેટલા પ્રકાર હોય, સીપીઆઈ, ડબલ્યુપીઆઈ, ફૂડ ઇન્ફ્લેશન શું છે, હેડલાઇન ઇન્ફ્લેશન શું છે, કોર ઇન્ફ્લેશન શું છે, આ બધા ટોપિક્સ તમારા મગજમાં ફ્લેશ થવા જોઈએ. જો ન ખ્યાલ હોય તો તરત તમારે ગૂગલમાં સર્ચ કરી લેવું પડે કે આમાંનું કયું મને ખ્યાલ નથી. ઓકે, અને આને રિલેટેડ એક મેન્સમાં કયો ક્વેશ્ચન આવશે એનું પણ ધ્યાન રાખવું હંમેશા. ઓકે, બીજું પણ અગેન મસાલા ન્યૂઝ છે, એ વાંચવાની જરૂર નથી. સેકન્ડ પેજ ઉપર ઇન્ડિયન એક્સપ્રેસમાં હંમેશા સેકન્ડ પેજ ઉપર ફર્સ્ટ પેજની ન્યૂઝ કન્ટિન્યુડ હોય છે, તો જે તમને કામની ન્યૂઝ લાગી હતી એનું કન્ટિન્યુડ વર્ઝન સેકન્ડ પેજ ઉપર વાંચવાનું. અને ઘણી અમુક ન્યૂઝ, કોક કોક ન્યૂઝ સેકન્ડ પેજ ઉપર નવી પણ હોય છે, એમાં પણ અગેન જે કામની ન્યૂઝ લાગે એ વાંચવી. જેમ કે છત્તીસગઢ પોલીસે ક્રાઇમ અગેન્સ્ટ વિમેન માટેનો સ્પેશિયલ સેલ લોન્ચ કર્યો છે, જાહેરાતમાંથી પણ કોઈ કામની ન્યૂઝ લાગે તો વાંચી લેવી. એના પછીનું ત્રીજું અને ચોથું પેજ સામાન્ય રીતે હોય છે ગુજરાતને રિલેટેડ. જો જીપીએસસીની એક્ઝામ આપતા હો તો જ વાંચવાનું છે આ પેજ, આઈબીપીએસ એસએસસી માટે આ વાંચવાની જરૂર નથી. યુપીએસસીમાં મેઇન્સ માટે તમને અગેન તમારા સ્ટેટની ખબર હોવી જોઈએ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ માટે ક્લિયર કરવું હોય તો, ખાલી પ્રિલિમ્સ આપવી હોય તો નહીં. ઘણા છોકરાઓ ખાલી પ્રિલિમ્સને જ ફોકસ કરીને પ્રિપેરેશન કરતા હોય છે, પ્રિલિમ્સ નોકરી નહીં આપે, એટલે તમારે મેઇન્સ અને ઇન્ટરવ્યૂ પણ ક્લિયર કરવાના છે, એ ધ્યાનમાં રાખજો. તો એની તૈયારી અત્યારથી જ કરવી પડે, એવું ન કરતા કે પ્રિલિમ્સ પાસ થયા પછી મેઇન્સની તૈયારી ચાલુ કરશો, નહીં ભેગું થાય. તો અગેન એના માટે પણ કામની ન્યૂઝ હોય તો વાંચવાની છે, એમાં મસાલા ન્યૂઝ હોય તો વાંચવાની જરૂર નથી. જેમ કે આમાં નાણાવટી કમિશનની રિપોર્ટ આપી છે, તો એ ગુજરાતની ન્યૂઝ ભલે રહી પણ આખા ઇન્ડિયા માટે કામની ન્યૂઝ છે, તો વાંચવી પડશે તમારે. ઓકે, એમાં પણ મસાલા સેક્શન અવોઇડ કરવું બને ત્યાં સુધી. એના પછીનું પેજ હોય છે એક્સપ્રેસ ન્યૂઝ નેટવર્કનું, એટલે એમાં પોલિટિકલ ન્યૂઝ હોય છે મોસ્ટલી, રાહુલ ગાંધીએ શું કર્યું, મમતા બેનર્જીએ શું કર્યું, તો એની આપણે કંઈ જરૂર નથી. ઓકે, ટેન્ડર વાંચવાની જરૂર નથી આપણે. એના પછીનું પેજ છે, એક નવું સેક્શન ચાલુ કર્યું છે ઇન્ડિયન એક્સપ્રેસે, વીકમાં એક કે બે દિવસ આવે છે, આ છે રૂરલ સેક્શન. તો આ રૂરલ સેક્શનમાં ઘણી વખત સરકારની યોજનાઓની બહુ સારી સમીક્ષા હોય છે,
પ્રિલિમ્સ પર્સપેક્ટિવ થી મેઇન્સ પર્સપેક્ટિવ થી બે પર્સપેક્ટિવ થી કામ આવશે. અગેન આમાં પર તમારે ધ્યાન રાખવાનું છે, આમાં ત્રણ ન્યૂઝ હોય છે પણ ત્રણે ત્રણ દર વખતે કામની નથી હોતી, મોસ્ટલી એક જ કામની હોય છે. આ ઓનલી જીપીએસસી યુપીએસસી માટે, આઈબીપીએસ માટે કે એસએસસી માટે આની જરૂર નથી. અગેન એના પછીનું પેજ, આ બે પેજીસ જે હોય એને કહેવાય એડિટોરિયલ પેજ. ચાદર જેવડા પેજ હોય, તમે વાંચીને સૂઈ શકો છો અને સૂતા સૂતા ઓઢી શકો છો. ઘણીવાર વાંચતા વાંચતા ઊંઘે આવી જશે અને ચાદરની જેમ ઓઢીએ લેશો. એકેય ફોટો નહીં હોય આમાં. ન્યૂઝપેપરના સૌથી ઇમ્પોર્ટન્ટ પેજીસ કહેવાય આ. ઓકે, આ સેક્શન એડિટર પોતે લખતો હોય છે. આમાં ડેઇલીની બે થી ત્રણ ન્યૂઝ હોય. ઘણા ટોપર સજેસ્ટ કરે છે કે આ સેક્શન જો તમે વાંચતા રહ્યો તો ગામમાં શું થાય છે તમને ખ્યાલ રહે. હું વાંચતો નથી આને, હા, એટલે સજેસ્ટ કરે છે વાંચવું. ઓકે, તો એક વખત વાંચી અને જોઈ શકો છો યુઝફુલ છે કે નહીં. અહીંયા ત્રણ આર્ટિકલ્સ હશે, આમાંથી ત્રણ આર્ટિકલ્સ મેઇનલી હશે તમારા એડિટોરિયલના. આ પેજનું નામ જ છે ઓપિનિયન પેજ, એટલે આમાં રાઇટરના ઓપિનિયન પબ્લિશ થતા હોય છે. તો ઓપિનિયન વાંચતા પહેલા, ઇંગ્લિશ ન્યૂઝપેપર્સની આદત હોય છે, ગુજરાતીમાં દિવ્ય ભાસ્કર પણ એ આદત ફોલો કરે છે, કે રાઇટરનું બ્રીફ ડિસ્ક્રિપ્શન અહીંયા આપ્યું હોય રાઇટ સાઈડ ઉપર, તો એ ડિસ્ક્રિપ્શન વાંચી લેવું, તો તમને ખ્યાલ આવશે કે આનો આર્ટિકલ વાંચ્યા જેવો છે કે નહીં. જો રાઇટર કોઈ યુનિવર્સિટીમાં પ્રોફેસર હોય તો વાંચવાની જરૂર નથી, જો એ જર્નલિસ્ટ હોય તો પણ વાંચવાની જરૂર નથી. વાંચવાની જરૂર ક્યારે છે, જ્યારે એ રાઇટર કોઈ પ્રીવિયસ રિટાયર્ડ આઈએએસ આઈપીએસ ઓફિસર હોય, અત્યારનો આઈએએસ આઈપીએસ ઓફિસર હોય, કોઈ ડિપાર્ટમેન્ટમાં સેક્રેટરી હોય, કોઈ સ્ટેટનો પોલીસનો ડીજીપી રહેલો હોય, આઈબીનો હેડ હોય, કોઈ દેશમાં એમ્બેસેડર તરીકે રહેલો હોય, અથવા અમુક જર્નલિસ્ટ એવા છે જેમ કે આમાં આવે છે સી રાજામોહન, અમુક જર્નલિસ્ટ છે જેમ કે, એટલે એ અમુક જર્નલિસ્ટ એવા હોય છે સીઝન્ડ જર્નલિસ્ટ થઈ જાય કે જેની કોલમ વાંચવી જોઈએ, તો એ તમને ધીમે ધીમે આઈડિયા આવશે, ધીમે ધીમે કરતાં તમને એક ટેસ્ટ ડેવલપ થશે. અને ઘણી વખત કલાકો વેસ્ટ કરવી પડે પછી ખ્યાલ આવે કે આના આર્ટિકલ્સ કામના હોય છે, આના નથી હોતા. હું તમને બ્રીફમાં જાણકારી આપું છું. આ પેજ સન્ડે સેટરડેના જ હોય છે, બોડી એન્ડ માઇન્ડ કામનું નથી, અવોઇડ કરી શકો છો. આ ઇકોનોમી પેજ છે, બહુ ઇમ્પોર્ટન્ટ પેજ હોય છે. બીજું કંઈ વાંચો કે ન વાંચો, ઇકોનોમી પેજ તો વાંચવાનું જ છે. અને યુપીએસસીના સ્ટુડન્ટ્સ પણ ઇન્ડિયન એક્સપ્રેસનું ઇકોનોમીનું પેજ પ્રિફર કરતા હોય છે. આઈબીપીએસ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યુપીએસસી જીપીએસસી માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ગયા બે જીપીએસસીના આ વર્ષના બે પેપર્સ જોઈ લેજો તો ખ્યાલ આવશે તમને કે જીપીએસસી હવે કેટલું ડેપ્થમાં ઇકોનોમી પૂછવા માંડી છે. અને આનું એક ઇકોનોમી સેક્શન વાંચીને જાઓ તો લગભગ વાંધો નથી આવતો. બે પેજીસ હોય છે, આમાં લગભગ બધી ન્યૂઝ કામની હોય છે, આમાં નકામી ન્યૂઝ ઓછી હોય છે. લગભગ તમારી અડધી કલાક આ પેજમાં જશે, આ બે પેજીસમાં. ઓકે, એ દેવાની છે, લેખે લાગશે. અને એક વસ્તુ યાદ રાખજો, ખાલી મગજમાં રાખજો એટલી વસ્તુ, કે જો ન્યૂઝપેપર બે પાના રોજના છાપતું હોય તો એને કરંટ અફેર્સના મટીરિયલમાં પ્રિસાઇઝલી કઈ રીતે આપી શકાય. એટલે આળસ કરવી હોય તો પછી ક્લાસ વનની એક્ઝામ પાસ ન થાય તો પછી ક્લાસ થ્રી માટે ટાર્ગેટ રાખવું. પગારનો ડિફરન્સ ડબલ હોય છે ક્લાસ થ્રી અને ક્લાસ વનનો, કે ઇવન ક્લાસ ટુનો ડબલથી વધુ હોય છે ડિફરન્સ. હા, આ પેજ છે ઇન્ટરનેશનલનું, આમાં અમુક જ ન્યૂઝ કામની હોય છે. કોઈ દેશમાં ઇલેક્શન થયું હોય, જેમ કે આમાં જેરેમી કોર્બિનનું છે, એક ન્યૂઝ બ્રેક્ઝિટની આપી છે. બ્રેક્ઝિટ ઉપર નેક્સ્ટ લેક્ચર આવશે જલ્દી જ આપણું. ઓકે, કામની ન્યૂઝ છે. કોઈ દેશમાં ફરી ઇલેક્શન થયું હોય, ગઈકાલના પેપરમાં હતું કે ઇઝરાયલમાં ફરીથી ઇલેક્શન આવશે, કામની ન્યૂઝ છે તમારા માટે. ઓકે, ગર્વ કરવા જેવી વાત છે, ભારતમાં ફરી ઇલેક્શન નથી આવતા આટલા, અને આપણે હંમેશા બીજા દેશની ડેમોક્રેસીને આપણા કરતાં આગળ માનતા હોઈએ છીએ.
યુએસએમાં ઇમ્પીચમેન્ટ ચાલે છે, કામની ન્યૂઝ છે, કામની ન્યૂઝ હોય એ વાંચવાની છે. આમાં પણ મસાલા ન્યૂઝ ઘણી બધી હોય છે ઇન્ટરનેશનલ પેજમાં, ઇન્ડિયન એક્સપ્રેસમાં. હિન્દુના ઇન્ટરનેશનલ પેજમાં મસાલા ન્યૂઝ ઓછી હોય છે. ઓકે, તો જરૂર નથી એ વાંચવાની. આ તમારા ન્યૂઝપેપરનું સૌથી ઇમ્પોર્ટન્ટ પેજ છે એક્સપ્લેન્ડ. અને ઇન્ડિયન એક્સપ્રેસે આ પેજ કમ્પિટિટિવ એક્ઝામ્સના સ્ટુડન્ટ્સ માટે જ ચાલુ કર્યું છે. ઓકે, એની નિશાની છે. આમાં યુપીએસસીના ઇન્સ્ટિટ્યૂટ્સની એડ આવવા માંડી છે આ પેજ ઉપર, એટલે કે એ એના ટાર્ગેટ ઓડિયન્સ સુધી પહોંચી ગયું છે. આમાં ડેઇલીની ત્રણ ખબર એ લોકો કવર કરે છે, અને એ ત્રણ ખબરને અથથી ઇતિ એ ટુ ઝેડ એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવી દે છે. અને કરંટ અફેર્સના ઘણા બધા ઢગલાબંધ ક્વેશ્ચન્સ આ પેજમાંથી હોય છે. બહુ સિમ્પલ લેંગ્વેજ હોય છે, હિસ્ટ્રીથી લઈ અને અત્યાર સુધીનું બધું એક્સપ્લેન કરી દે છે. તો તમે કાંઈ વાંચો કે ન વાંચો, આ એક પાનું વાંચવું ફરજિયાત છે. એટલે તમે મને જો બેર મિનિમમ પૂછો કે મિનિમમમાં મિનિમમ કેટલું વાંચવાનું, તો એક પેજ એક્સપ્લેનનું, એક પેજ ઇકોનોમીનું. વધુ વાંચવું હોય તો ફ્રન્ટ પેજ પ્લસ અમુક અમુક કામની ન્યૂઝ, હજી વધુ વાંચવું હોય તો ગુજરાત. ઓકે, બાકીનું અવોઇડ કરી શકો છો. આના પછીના બધા પાના નકામા છે, અવોઇડ કરી શકો છો. આ સેટરડેના ફિલ્મનું રિવ્યૂ આવે છે, એને ન્યૂઝ ગણવું નહીં. એના પછી સ્પોર્ટના બે પેજીસ હોય છે, સ્પોર્ટ આખે આખું સેક્શન અવોઇડ કરશો ને તો પણ ચાલશે, ક્યારેય નહીં વાંચો તોય ચાલશે. સ્પોર્ટની જે કામની ન્યૂઝ હશે ને એ પાછી ફ્રન્ટ પેજ ઉપર આવી ગઈ હશે. ઓકે, બાકી સ્પોર્ટ ગમે એટલું વાંચશો, નામ યાદ નહીં રહે, ગેમ્સ યાદ નહીં રહે. એટલે ઘણા મોટા ભાગના સ્ટુડન્ટ્સની ફરિયાદ હોય છે કે સ્પોર્ટ્સ યાદ નથી રહેતું, ફલાણું યાદ નથી રહેતું, ઢીકણું યાદ નથી રહેતું, નથી રાખવું મારે, મૂકી દો, નથી વાંચવું. સન્ડેનું ન્યૂઝપેપર બહુ ડિસ્કાઉન્ટવાળું ન્યૂઝપેપર હોય છે. ખાલી ફ્રન્ટ પેજ, ઇકોનોમી, અમુક પોલિટિકલ ન્યૂઝ, અમુક ઇન્ટરનેશનલ ન્યૂઝ. એમાં નથી એક્સપ્લેન્ડ હોતું, નથી એડિટોરિયલ એટલું બધું સારું હોતું. કોકનો મોટો બધો ઇન્ટરવ્યૂ છાપ્યો હોય છે, તમને ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી લાગે આરબીઆઈ ગવર્નર જેવા કોઈ હોય તો વાંચી શકો છો, બાકી આખું પેજ અવોઇડ કરી શકો છો. એટલે સન્ડેનું ન્યૂઝપેપર વાંચતા તમને મારા ખ્યાલથી અડધી પોણી કલાક જેવો સમય ઇનફ થઈ રહેશે. ડેઇલીના ન્યૂઝપેપરમાં એકથી દોઢ કલાક આપવાની જ છે, એનાથી ઓછા ટાઈમમાં ન્યૂઝપેપર વંચાય નહીં, અને વંચાય તો પાસ થવાય નહીં. મારા જેટલા સ્ટુડન્ટ્સ પાસ થયા છે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી કીધું છે, એનાથી વધુ કર્યું છે. ઓછું કરીને કોઈ પાસ, એટલે મેં જેટલું કીધું હોય એનાથી ઓછું વાંચીને પાસ થયેલાના મારી સામે દાખલા નથી. બીજું એક છોકરાઓની ક્વેશ્ચન હોય છે કે ધ હિન્દુ વાંચવું કે ઇન્ડિયન એક્સપ્રેસ. ધ હિન્દુના અમુક નુકસાન છે. એક તો તમને બે દિવસ મોડું મળશે, થોડુંક એક્સપેન્સિવ છે ઇન્ડિયન એક્સપ્રેસ કરતાં. ત્રીજું, બહુ હાઈલી ઓપિનિયોનેટેડ ન્યૂઝપેપર છે. એ લોકોએ ઓપનલી એક્સેપ્ટ કરેલું છે કે લેફ્ટ પાર્ટી તરફ એનો ઝુકાવ છે, કમ્યુનિસ્ટ પાર્ટી તરફ. મોદીના આઈડિયલ ભક્તો છે. જ્યારથી મોદી પીએમ બન્યો છે ત્યારથી ધ હિન્દુનો ફોકસ મોદી 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 જ છે, એટલે ક્રિટિસાઇઝ કરવા ઉપર. તો તમારે યુપીએસસીમાં સિટિંગ ગવર્મેન્ટને ક્રિટિસાઇઝ કરી અને તમે એક્ઝામ ક્લિયર ન કરી શકો. ઓકે, તમારે ગવર્મેન્ટની એ ક્રિટિસિઝમ બહુ થોડી કરી શકો છો, મોસ્ટલી ફેવરમાં જ લખવાનું છે. ઓકે, એટલે એ વસ્તુ પણ તમને નુકસાન કરશે ધ હિન્દુની, કારણ કે હાઈલી ઓપિનિયોનેટેડ ન્યૂઝપેપર છે. તમને એક જ પોર્શન તમને ન્યૂઝનો ખ્યાલ આવશે કે જે મતલબ એ લોકોનો એક નિશ્ચિત રસ્તો છે કે આ જ જગ્યાએ મારે મારા રીડર્સને દોરવા છે. ઇન્ડિયન એક્સપ્રેસ ઇન્ડિયાનું કદાચ સૌથી ન્યુટ્રલ ન્યૂઝપેપર છે મારી દ્રષ્ટિએ. એકે આઈડિયોલોજી તરફ ઝૂકેલું નથી. એક આર્ટિકલ તમને લેફ્ટ પાર્ટીનો કે કોંગ્રેસના નેતાનો હશે તો સામે બીજો એક આર્ટિકલ ભાજપના નેતાનો પણ હશે, એટલે બહુ બેલેન્સ કરીને મૂકે છે. તો મારી દ્રષ્ટિએ આ વાંચશો તો તમારો વ્યૂ પોઈન્ટ પણ ઘણો ન્યુટ્રલ રહેશે. ઓકે, બાકી વ્યૂ પોઈન્ટ આપણે જાતે ડેવલપ કરવો, કોઈના કીધેલા કોઈના પીરસેલા વ્યૂ પોઈન્ટ લેવા નહીં. ઓકે, કોઈ સવાલ હોય આને લગતા
તો કમેન્ટ સેક્શનમાં મૂકી શકો છો. ધન્યવાદ.